करजण तालुका पंचायतनी सामान्य सभा योजाई जेमां 2.5 वर्ष माटे कारोबारी अध्यक्ष तेमज सामाजिक न्याय समितिना अध्यक्षनी निमणूक कराई। વડોદરા જિલ્લાના કરજણ તાલુકા પંચાયત કચેરીમાં સામાન્ય સભા યોજાઈ હતી, જે અનુસંધાને 2.5 વર્ષ માટે નવી કારોબારી સમિતિ અને નવી સામાજિક ન્યાય સમિતિની રચના થનાર હોય। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કારોબારી સમિતિના 9 સદસ્યોના મેન્ડેટ આપવામાં આવ્યા છે, તેવી જ રીતે સામાજિક ન્યાય સમિતિના 5 સદસ્યો માટે મેન્ડેટ આપવામાં આવ્યા છે। કારોબારી સમિતિના ચેરમેન તરીકે મોટી કોરલ બેઠક પરથી વિજેતા બનેલા મહેશ સન્નાભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કુરાલી બેઠક પરથી વિજેતા બનેલા દક્ષાબેન કીર્તનભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। બંને નિમણૂકને તમામ સદસ્યોએ સર્વાનુમતે વધાવી લીધા છે। બંને ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ અધ્યક્ષ જયદીપસિંહ ચૌહાણ સહિત ભાજપના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ છે કરજણ, કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળનાર છે, એના અનુસંધાનમાં 2.5 વર્ષ ટર્મ પૂર્ણ કરી 2.5 વર્ષ માટે નવી કારોબારી સમિતિ તેમજ નવી સામાજિક ન્યાય સમિતિની રચના થનાર હોય એ અગાઉ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જે કારોબારી સમિતિના 9 સભ્યોના મેન્ડેટ આપવામાં આવ્યા છે, એવી જ રીતે સામાજિક ન્યાય સમિતિ કરજણના 5 સભ્યોના ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે મોટી કોરલ સીટ ઉપરથી વિજયા થયેલા મહેશભાઈ સનાભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કુરાલી બેઠક પરથી વિજેતા થયેલા દક્ષાબેન કીર્તનભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। આ બંને નિમણૂકને તમામ સભ્યોએ સર્વાનુમતે વધાવી છે અને